गुड मॉर्निंग मित्रों, अत्यारे सवारना 9 वाग्या छे। आजे आपणे पादरा तालुकानुं रणु गाम, जहाँ तुळजामानुं घणुं प्रख्यात मंदिर छे, एनो जे इतिहास छे ए 900 वर्षथी पण जूनो इतिहास छे। आजे ए इतिहास विशे पण आपणे વાત કરીશું, તો ચાલો આજની જર્ની શરૂ કરીએ। જુઓ મિત્રો, સામે જે બ્રિજ દેખાય છે ને, એ દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ વે એનો બ્રિજ છે। અત્યારે વડોદરાથી ભરૂચ એ એક્સપ્રેસ વે ચાલુ કર્યો છે, ક્યારેક તમને આપણે એની શેર કરાવીશું। અત્યારે આ ટાઈપનો છે રસ્તો ચાલુ થઈ ગયો, જો ગાડીઓ ચાલુ થઈ ગઈ ને। આ બહુ 6 લેન રસ્તો છે, બહુ જબરદસ્ત બનાવ્યો છે એવું કહેવાય છે। મિત્રો, આ છે એ પાદરા છે, વડોદરા જિલ્લાનો તાલુકો છે। અહીંયા સોના ચાંદી માટે અને ખાસ કરીને શાકભાજી માટે પ્રખ્યાત છે। આપણે એનો વિડીયો પણ બનાવ્યો છે વેજીટેબલ માર્કેટનો, ક્યારેક જોજો। આવું છે, અને સામે જે એક સ્ટેચ્યુ દેખાય છે એ રાણા પ્રતાપનું છે ને, દેખાય છે ને, બહુ જબરદસ્ત બનાવ્યું છે। આ જે છે પાદરા તાલુકો, આ થોડો ભીડભાડ વાળો છે, જો કેટલી રિક્ષાઓ ઊભી છે અહીંયા। અત્યારે આપણે છે ને રણુ ગામમાં આવી ગયા છે, હવે મંદિરની બિલકુલ આપણે નજીક છીએ। આમ તો મિત્રો છે ને રણુ ગામ મોટું છે, ખાસ કરીને પટેલની વસ્તી અહીંયા છે। જો સામે ગામ દેખાય છે, આવું કંઈક છે।
नमस्कार मित्रों, स्वागत है आप सबनों एक नवा वीडियो में। अत्यारे आपणे रणु गाम जहाँ तुळजामाँनुं जबरदस्त मंदिर है त्यां पहुँची गया छे। हवे तमने पहला छे ने बाहरथी तमने एनो व्यू बताई दो। एंट्री गेट छे आ, आवुं कंईक छे। मंदिरनो बाहरथी व्यू कंईक आवो छे। आ छे ने मंदिर तो पाछळथी बनेलुं, पण जे मानी मूर्ति छे ये 900 वर्षथी पण प्राचीन छे। ये केवी रीते प्राप्त थई हती ए विषे पण आपणे वात करीशुं। चलो हवे आपणे छे ने माताजीना दर्शन करी लईए, पछी बाकीनी एनी जे स्टोरी छे ने ए हुं तमने जणावीश। જો આવું કંઈક મંદિર છે, આ જુઓ મિત્રો, મંદિર તો બહુ સરસ બનાવ્યું છે। અહીંયા હવન વગેરે થાય છે। આ જો ઘુમાવતી માતાજી, ફોટા બતાવી દઉં। આ કોઈક માતાજી છે, કાલિકા માતાજી, બગલામુખી માતાજી, માં મહાગૌરી, માં કાલરાત્રી, માં કાત્યાયની, ઉપર છે માતંગ માતાજી, અહીંયા છે માં સ્કંદ માતા, માં કુષ્માંડા, માં ચંદ્રઘંટા, બ્રહ્મચારિણી, અહીંયા તારા માતાજી છે, અને માં શૈલપુત્રી। મિત્રો અહીંયા જે જો આ જે માની મૂર્તિ છે ને, આપણે મલ્હારરાવ ગાયકવાડે કયા કયા ઘરેણા આપેલા એ આમાં બતાવ્યા છે, એના વિશે હું પછી તમને વાત કરીશ। આ જો સાઈડથી મંદિર કંઈક આવ્યું છે। અહીંયા સાઈડથી જુઓ મંદિરનો વ્યૂ કંઈક આવો છે પાછળથી, તો ચારે તરફનો વ્યૂ તમને બતાવી દઉં છું। માતાજીનો ફોટો છે, કાર્યાલય છે એમનું। જો મંદિર તો ખાસું મોટું બનાવ્યું છે। અહીંયા જો ગણપતિ બાપ્પા છે, અહીંયા છે પરશુરામ ભગવાન, જો ફરસી હાથે છે। અહીંયા છે ને યોગીરાજ શ્રી વિશ્વંબર ગિરિજી મહારાજ, એમનો ધૂણો છે, અખંડ ધૂણો, એ આપણે જોઈ લઈએ। બ્રહ્મર્ષિ વિશ્વંબર ગિરિજી મહારાજની સ્ટોરી પણ હું તમને જણાવીશ। જો આવો ધૂણો છે, અહીંયા લખ્યું છે યોગીરાજ શ્રી વિશ્વંબર ગિરિજી મહારાજ દક્ષિણમાંથી વિચરણ કરતાં કરતાં અખંડ દીવો લઈને આ સ્થાનમાં આવ્યા હતા। લોક હિતાર્થે માનસરોવર ખુદ આવ્યું, આ નિવાસ કરીને તરત જ યોગ યજ્ઞ પ્રગટાવ્યો, તે આ શ્રી વિશ્વંબર ગિરિજી બાબાનો અખંડ ધૂણો। જય માતાજી। જો વાંચીને જો સરસ છે મિત્રો, આ જે છે ને એ છે માનસરોવર, જે તુળજામાની જે મૂર્તિ આપણને પ્રાપ્ત થઈ તે આ માનસરોવરના ખોદકામ દરમિયાન પ્રાપ્ત થઈ હતી। 900 વર્ષથી પણ પ્રાચીન આ વાત છે। જો માનસરોવરના દર્શન કરો, લખ્યું છે ને અહીંયા જો
માનું માનસરોવર પવિત્ર સ્થાનક જો એવું લખ્યું છે. જો આજુબાજુનો વિસ્તાર પણ જો, વનરાજ્ય પણ સરસ છે. જો પાણી થોડું ઘટી ગયું છે, આવું કંઈક છે માનસરોવર. એની આપણે સ્ટોરી જે છે એ તમને હું થોડી વાર એને જણાવું છું. તુળજામાની જે સ્ટોરી છે એ હું તમને જણાવું છું. 900 વર્ષ પહેલાં કહેવાય છે કે આ વિસ્તારમાં જબરદસ્ત દુષ્કાળ પડેલો. એ વખતે બ્રહ્મર્ષિ વિશ્વંભર ગિરિજી મહારાજને માતાએ આદેશ કર્યો કે તમે આ વિસ્તારમાં જાઓ અને દુષ્કાળની જે પરિસ્થિતિ છે એનું નિરાકરણ કરો. તો ત્યાંથી કહેવાય છે કે વિશ્વંભર ગિરિજી મહારાજ એક દીવડો લઈને આવેલા. અહીંયા કેટલાક કૂવા તળાવ એમને ખોદાવ્યા હતા. અત્યારે જે માનસરોવર છે ને એનું ખોદકામ ચાલતું હતું, એ દરમિયાન માતાજીની મૂર્તિ પ્રાપ્ત થઈ. એ જ મૂર્તિ અત્યારે આ જે મંદિરમાં સ્થાપિત છે એ 900 વર્ષથી પણ જૂની પ્રાચીન આ મૂર્તિ છે. અને એ વખતે એક દીવડો પ્રગટાવેલો જે અખંડ છે. આજની તારીખમાં પણ એ દીવડો જલતો જ રહે છે. અને બીજી પણ એક સ્ટોરી છે, કહેવાય છે કે આપણા વડોદરાના જે મલ્હારરાવ ગાયકવાડ હતા, આ 250 વર્ષ જૂની વાત છે. એમાં અંગ્રેજોએ મલ્હારરાવ ગાયકવાડને જેલમાં પૂરેલા. તો મલ્હારરાવ ગાયકવાડે માની બાધા રાખેલી કે જો હું જેલમાંથી છૂટી જાઉં તો માને કિંમતી ઘરેણા દાનમાં આપીશ. થોડા સમયમાં મલ્હારરાવ ગાયકવાડ જેલમાંથી છૂટી ગયા. પછી એમને માતાજીને ગળાનો હાર, બ્રેસલેટ, હીરાજડિત મુંગટ, પગના ઝાંઝર અને કાનની બુટ્ટી માને અર્પણ કરી હતી. હાલની તારીખમાં એ જે કિંમતી ઘરેણા છે એ સરકારી તિજોરીમાં રહે છે. ચૈતર નવરાત્રિ અને આસો નવરાત્રિ આ સમય દરમિયાન પોલીસના બંદોબસ્ત સાથે એ ઘરેણા અહીંયા લાવવામાં આવે છે, માને શણગારવામાં આવે છે. અને નવરાત્રિના પૂરા 9 દિવસ એ દાગીના અહીંયા રહે છે. અને જેવી નવરાત્રિ પૂરી થાય પછી એ દાગીના સરકારી તિજોરીમાં જમા થઈ જાય છે. અને મિત્રો, અહીંયા જે આઠમનો મેળો અહીંયા ચૈત્ર અને આસો આઠમ એ દિવસોમાં મહાયજ્ઞ થાય છે. કહેવાય છે કે એ સમય દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને વિદેશથી પણ લોકો માના આશીર્વાદ લેવા આવે છે. ખરેખર તો આમ જો તો આ હવન વિશ્વ શાંતિ માટે અને લોકોના સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. આ સામે જે દેખાય છે ને એ બાપજીની સમાધિ છે. હવે આમાં છે ને તાળું મારેલું છે એટલે કંઈ દેખાય નહીં, પણ જે બ્રહ્મર્ષિ વિશ્વંભર ગિરિજી મહારાજ એમની આ સમાધિ છે. મંદિરનો જે વ્યૂ છે એ અહીંયાથી આવો દેખાય છે. આ જે મંદિર છે એ મહંત શ્રી કવિન્દ્રગીરી મહારાજના વખતમાં બનેલું છે. અને આ જે માતાજી છે એ દરેકે દરેકની મનોકામના પૂરી કરે છે. જો આ કેવું સરસ દેખાય છે અહીંયાથી માનસરોવર જોયું. અને વનરાજ્ય પણ કેટલી જબરદસ્ત છે, એટલે આવું કંઈક છે. મિત્રો, આ જે મંદિર છે એ વડોદરાથી 15 કિલોમીટર દૂર જે પાદરા તાલુકો છે એની નજીક જ છે, બહુ ખાસ દૂર નથી. ક્યારેક તમારે આવવાની ઈચ્છા થાય તો અચૂકથી મુલાકાત લેજો. મંદિર તો ઘણું સરસ છે. અને આ જે માતાજીની મૂર્તિ છે એ તમને કહી કે ઘણી જ પ્રાચીન છે, 900 વર્ષથી પણ પ્રાચીન આ મૂર્તિ છે. એટલે અને બીજું એવું છે કે અહીંયા જે લોકો માનતા રાખે છે તો લોકોની માનતા પૂરી પણ થાય છે. ચૈત્ર નવરાત્રિની આઠમ અને આસો નવરાત્રિની આઠમ અહીંયા મહાયજ્ઞ થાય છે. એ સમય દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
આ પ્રસાદ ઘર છે અને અહીંયા ફોટા પણ તમને મળશે માતાજીના. હવે પ્રસાદમાં શું છે તમને જણાવું, લાડુનો પ્રસાદ છે. જો અહીંયા લખ્યું છે ગાયોને ખવડાવવાની સેવા પ્રતિ દિવસ 600, ગાયોને ખવડાવવાની સેવા પ્રતિ દિવસ 1200, એવું કંઈક અલગ અલગ દાન તમે કરી શકો છો. અહીંયા મિત્રો જો સામે છે ને તમને માતાજીની બંને બાજુ જે દીવડા પ્રગટાવેલા છે એ અખંડ દીવા છે. લગભગ કહેવાય છે કે બ્રહ્મર્ષિ વિશ્વંભર ગિરિજી મહારાજ એમની સાથે જે દીવડા લાવેલા ત્યારથી જ અહીંયા આજ સુધી પ્રગટાવેલા રહે છે. મિત્રો જો આવો કંઈક ગુંબજ છે, સરસ છે ને મંદિર, તો સરસ બનાવ્યું છે. આ જ મંદિર છે એ મહાન શ્રી કવિન્દ્ર મહારાજ એમના વખતમાં બનેલું છે. મંદિર તો પાછળથી બનાવેલું, પણ જે મૂર્તિ છે એ ઘણી પ્રાચીન છે, એ 900 વર્ષ જૂની માની મૂર્તિ છે. જબરદસ્ત મૂર્તિ છે. જો અહીંયા જો મિત્રો, ધીરે ધીરે છે ને અહીંયા ભક્તો દેખાવા મળે છે. હવે લગભગ હું તમને કહું કેટલા વાગ્યા, 11 વાગ્યા, એટલે હવે ભક્તો દેખાય છે અહીંયા. જો છે ને આ છે ને રથ છે, અહીં લખ્યું છે કે ભાઈ અંબાજી જવાના છે એવું કહે છે. જો છે ને એ માતાજીની સરસ મૂર્તિ છે. જો ખોડિયારમાં મંદિર છે, આપણે આજ સુધીમાં ખોડિયારમાં મંદિર બહુ ઓછું જોયું છે. અહીંયા રણના એન્ટ્રન્સમાં જ માનું મંદિર છે. તો ચાલો હવે આપણે અહીંયા પણ દર્શન કરીએ. જો કેટલી સરસ મૂર્તિ છે ભાઈ શ્રી ખોડિયારમાં ગોવાજી શ્રી લાલજી ભગત એમનો ફોટો છે. અહીંયા લખ્યું સૂર્યમુખી હનુમાનજી મંદિર, આપણે એ પણ દર્શન કરી લઈએ. હનુમાન દાદા, સૂર્યમુખી હનુમાન દાદા કહે છે. જો અહીંયા તો માતાનો ફોટો છે, વરની જહાજ છે અને તળાવ છે. મિત્રો આ જો આ છે ને કૃષ્ણા રેસ્ટોરન્ટ, અહીંયા પાર્ટી પ્લોટ પણ છે. હવે આ જે છે ને એ ભાયલી વાસણા રોડ પર આવ્યું છે. હવે અહીંયા છે ને લગ્નનું પણ થતું હોય છે. જો અત્યારે તૈયારી થઈ રહી છે. અને ઘણીવાર હું છે ને પનીરની સબ્જી બહુ સરસ હોય છે, જો આવા પ્રકારના સ્ટોર પણ હોય છે તો જમવાની મજા આવે, તમને સરસ હોય છે. ક્યારેક આજ તરફ આવવાનું થાય ને તો મુલાકાત લેજો વાસણા ભાયલી રોડ ઉપર. સબ્જી આજે ઓર્ડર કરી છે એ તમને પછીથી હું બતાવી દઈશ, અને સ્વાદ તો એનો જબરદસ્ત હોય છે. ઘણી વાર ખાધું છે, મતલબ મિત્રો આ જો આપણે આજે જે પાર્સલ લાવ્યા ને તે હું તમને બતાવી દઉં. આવું કંઈક લાવ્યા છે આજે છે ને, આજે છે એ આ બંને પનીરની સબ્જી છે, એટલે કૃષ્ણા સ્પેશિયલ પનીર છે. અહીંયા છે જીરા રાઈસ, ઉપર છે છાસ, આ છે સલાડ,
અહીંયા આ જે છે ને એ આપણે રણુ મંદિરથી પ્રસાદ લાવ્યા છે, તે લાડુ છે. આ છે રોટલી, બટરવાળી રોટલી છે, અને આ છે પાપડ. તો આવું કંઈક જમવાનું છે. જો જમવાનું તો બહુ સરસ હોય છે, ઘણીવાર અમે ત્યાંથી પાર્સલ લાવ્યા છે. તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ, કેમ કે ટાઈમ પણ ખાસો થઈ ગયો છે. મિત્રો અત્યારે આપણે ઘરે પરત આવી ગયા છે, લગભગ 1 વાગી ગયો હતો. ત્યાર પછી જે કૃષ્ણમાંથી પાર્સલ લાવેલા એ જમ્યા, લગભગ 2 વાગી ગયા હતા. જમવાનું તો સરસ હતું, અને ઘણીવાર હું ત્યાંથી લાવું છું, એનું જમવાનું તો સારું હોય છે. માતાજીના સરસ રીતે દર્શન કર્યા. જેટલી પણ ઇન્ફોર્મેશન હતી એ બધી મેં આપવાની કોશિશ કરી છે, કોઈ વસ્તુ ના છૂટે એની કાળજી પણ મેં રાખી છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આપણા મિત્રો વચ્ચે શેર કરી દેજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો ભાઈ. તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ, બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.